गुड मॉर्निंग स्टूडेंट्स, हजो गया वक्त ना लेक्चर में आपणे जोई गया के विद्युत चुंबकीय प्रेरण की प्रक्रिया दरमियान एनी साथे संकळायेली ऊर्जा ए केवी रीते समझी सकाय एना विषयनी बात करी गया। त्यार पछी बीजू जुओ जे शुं जोई गया था कि आ प्रक्रिया दरमियान प्रेरित थतो विद्युत भार केटलो होय कोना पर आधार राखे ए जोई गया। ए उपरांत एक बीजो अगत्यनो पण मुद्दो हतो के एडी प्रवाह एटले के घुमरीय प्रवाह विशे वात करी। हवे जोईए कि प्रेरकत्व एटले शुं एना विशे एक वात करीए कि मानी लो कि अमारी पासे कोई एक वाहक पूछलू छे। चलो आने हूँ खूचड़ा नंबर एक कहू, अहीं बाजू में एक बीजू खूचड़ू मूकू, आ खूचड़ा नंबर बे। तो मानो कि आ खूचड़ा एक माथी विद्युत प्रवाह पसार थाय तो आनु चुंबकीय क्षेत्र उत्पन्न थाय अने ए चुंबकीय क्षेत्र नी अमुक क्षेत्र रेखाओ ए गूंचड़ा बे माथी पसार थती होय। एटले एनो अर्थ ए के गूंचड़ा एक ना प्रवाह ने कारणे गूंचड़ा बे ने चुंबकीय फ्लक्स मळे। ए प्रमाणे जो आ गूंचड़ा बे माथी पण विद्युत प्रवाह पसार करो तो गूंचड़ा एक ने चुंबकीय फ्लक्स मळे। अहींया आगळ हुं आम कही शकुं कि आ गूंचड़ा एक ना विद्युत प्रवाह आई ने कारणे गूंचड़ा बे ने चुंबकीय फ्लक्स मळे। હવે જોઈ શકાય કે જો મારે ગૂંચડા બે ના ચુંબકીય ફ્લક્સ જોઈતું હોય તે ગૂંચડા બે નું ચુંબકીય ફ્લક્સ એ ગૂંચડા એક ના વિદ્યુત પ્રવાહ I પર આધાર રાખે। चुंबकीय क्षेत्र की प्रबलता चुंबकीय क्षेत्र प्रबल हो तो गूंचड़ा बे ने चुंबकीय फ्लक्स मळे। एटले के अहीं आगळ हुं कही शकुं के आ अहीं फाई संप्रमाण में चले आए। एटले गूंचड़ा बे नो चुंबकीय फ्लक्स गूंचड़ा एक ना પ્રવાહના સમપ્રમાણમાં હોય। જો આ ગૂંચડા બે માં એ તારના આટાની સંખ્યા એન હોય તો એનું કુલ ચુંબકીય ફ્લક્સ એ આપણને એન ફાઈ મળે અને સમપ્રમાણમાં આઈ હોય અને માટે એન ફાઈ બરાબર કંઈક અચળાંક કે ઇન્ટુ આઈ લખાય જ્યાં કે ને આ ગૂંચડાનું પ્રેરકત્વ કહેવાય। જે પ્રેરકત્વ જોઈએ તો પહેલી વસ્તુ તો એ કે પ્રેરકત્વના પરિમાણ ચાલો એના પરિમાણ શોધો તો એ પરિમાણ મને મળે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ આ મને એના પરિમાણ મળે। જો આનો એકમ શોધું
तो प्रेरक बल एकम ए आपणे लखी शकीए हेनरी એટલે પ્રેરકનો એકમ મળે મને હેનરી વૈજ્ઞાનિક હેનરીના માનમાં એકમને નામ આપ્યું છે હેનરી ઓફ કોર્સ એકમ હેનરી ક્યારે થાય તો કે અહીંયા જે પ્રેરિત ચુંબકીય ફ્લક્સ છે એ આપણે વેબરમાં લીધું હોય વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં લીધું હોય તો આ પ્રેરકનો એકમ હેનરી લઈ શકાય એ ઉપરાંત તમે જુઓ તે પ્રેરકનો આધાર ગુંચળાના પ્રેરકત્વ એનો આધાર એ કોના ઉપર રહે તો કે એક તો ગુંચળાની ભૂમિતિ ઉપર એટલે કે એના પરિમાણ ઉપર રહે કારણ કે જો એ ગુંચળાની અંદર એની ક્ષેત્રફળ વધારે મળે જો એ ગુંચળાનું ક્ષેત્રફળ સમતલ ક્ષેત્રફળ વધુ હોય તો એ ગુંચળા એકના પ્રવાહને કારણે બે સાથે સંકળાયેલું ફ્લક્સ વધુ મળે અને ફ્લક્સ ફાઈ એક આંટાથી ફ્લક્સ વધુ મળે તો અહીંયા આઈ તો પહેલા ગુંચળા એકનો પ્રવાહ અચળ છે એટલે જો આ બેનું ફ્લક્સ વધે તો કે ની કિંમત વધે અને માટે કહી શકાય કે આ પ્રેરકત્વનો આધાર એક તે ગુંચળાની ભૂમિતિ એટલે કે એના પરિમાણ ઉપર હોય ત્યાર પછી બીજી વસ્તુ કે પ્રેરકત્વનો આધાર એ ગુંચળામાં તારના આંટાની સંખ્યા ઉપર હોય જેમ ગુંચળા બેમાં તારના આંટાની સંખ્યા વધારે લઈએ એમ એની સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ વધે ચાલો એકનો પ્રવાહ તો અચળ જ છે સામે બેના કુલ ચુંબકીય ફ્લક્સમાં આપણે વધારો કરીએ છીએ અને જો એ બેનું ચુંબકીય ફ્લક્સ વધે તો આનો અર્થ એ કે આ પ્રેરકત્વની અંદર પણ વધારો થાય એટલે આ રીતે એ ગુંચળા તારના આંટાની સંખ્યા ઉપર આધાર રાખે એ ઉપરાંત કે આ ગુંચળા વડે ઘેરાયેલા માધ્યમ એના પ્રકાર ઉપર આધાર રાખે કારણ કે જો એ ગુંચળું એની વચ્ચે હવા કે શૂન્ય અવકાશ હોય એના બદલે જો એ નરમ લોખંડ ઉપર તાર વીંટાળીને ગુંચળું તૈયાર કરીએ તો નરમ લોખંડની ચુંબકીય પારગમ્યતા એટલે કે એની જે ચુંબકીય પરમિએબિલિટી છે વધારે મળે અને વધારે મળે તો એમાં ચુંબકીય ક્ષેત્ર આપણને વધુ પ્રબળ મળે એટલે આ રીતે જો આપણે અહીંયા ગુંચળાની વચ્ચેનું માધ્યમ બદલીએ તો એના પ્રેરકત્વમાં ફેરફાર થાય એટલે આમ પ્રેરકત્વનો આધાર એ ગુંચળાની ભૂમિતિ એટલે કે એના પરિમાણ ઉપર ત્યાર પછી એ ગુંચળામાં તારના આંટાની સંખ્યા ઉપર અને એ ગુંચળા વડે ઘેરાયેલા માધ્યમના પ્રકાર ઉપર હોય હવે આ જે પ્રેરકત્વ છે એમાં આપણને બે પ્રકારના પ્રેરકત્વ મળે એટલે હવે આપણે જોઈએ કે પ્રેરકત્વના પ્રકારો એમાં એક પ્રેરકત્વ એટલે કહીશું અન્યોન્ય પ્રેરકત્વ અને બીજું પ્રેરકત્વ કહીશું એ આત્મ પ્રેરકત્વ તો સૌથી પહેલા જે અન્યોન્ય પ્રેરકત્વ સમજી અન્યોન્ય પ્રેરકત્વ કોને કહેવાય ચાલો અન્યોન્ય પ્રેરકત્વની વાત કરો તો એ સમજવા માટે હું અહીંયા આગળ બે ગુંચળાઓ તરીકે બે સોલેનોઇડ લઉં એટલે કે આ એક સોલેનોઇડ એટલે આમાંનું એક ગુંચળું ચ
चलो एम तार आटा आ रीते मे आ रीते वाहक तार ने पास पास वीटाड़ी नड़ाकार तैयार करिए ये नड़ाकार ने सोलेनोइड कहवाय એટલે આ ગૂંચળું એ આની અંદર એટલી જ લંબાઈનો એક બીજો નાનો સોલેનોઇડ મૂકી દો બંને સોલેનોઇડની લંબાઈઓ સરખી છે તારના આટાઓ જુદા હોઈ શકે विद्युत प्रवाह जुदा हो सके बने की लंबाई और सरलता माटे हूं सरखी लो એટલે આ ગૂંચળું બે એટલે કે બીજું સોલેનોઇડ હવે અહીંયા શું થાય કે આ ગૂંચળા એકના પ્રવાહને કારણે એટલે આ વિદ્યુત પ્રવાહ I1 ने कारणे गुंचरा B ने चुंबकीय फ्लक्स phi2 मळे અને માટે I નો I1 નો ફેરફાર કરવાથી phi2 માં ફેરફાર થાય એટલે એ ગુંચરા B માં વિદ્યુત ચાલક બળ પ્રેરિત થાય एक प्रकार हूँ एना उल्टू आम पण कही सकूं कि गूंचड़ा बे ना विद्युत प्रवाह आई टू एने कारण गूंचड़ा एक ने चुंबकीय फ्लक्स फाई वन मळे तो हवे जोईए के पहला हूँ गूंचड़ा एक माटेनी वात करूं तो गूंचड़ा एक नू चुंबकीय फ्लक्स ए फाई वन संप्रमाण में चले गूंचड़ा बे ना विद्युत प्रवाह आई टू एटले के एक नू फ्लक्स ए बीजा ना प्रवाह ना संप्रमाण में होय लखी सकू के फाई वन बराबर कई अचड़ा एम वन टू इन टू आई टू ज्या एम वन टू ने गूंचड़ा एक गूंचड़ा बे सापेक्ष अन्योन्य प्रेरकत्व कहवाय એટલે આ એમને અન્યોન્ય પ્રેરકત્વ મળે કારણ કે આમાં એકના પ્રવાહ કે એના પ્રવાહના ફેરફારની અસર એ બીજા પર થાય એમ બીજાના પ્રવાહના ફેરફારની અસર પ્રથમ ઉપર થાય એટલે બંને એકબીજા ઉપર આ રીતે અસર કરે માટે આની અન્યોન્ય અસર થઈ એટલે આવા પ્રેરકત્વને આપણે અન્યોન્ય પ્રેરકત્વ કહીશું ચલો આ અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે એમ તો અન્યોન્ય પ્રેરકત્વનો આધાર ચલો આનો આધાર એ કોના ઉપર રહે तो जे रीते पहले प्रेरकों में जोता था एक प्रकार अहीं पण थाय एटले पहली एक वस्तु तो आपणे अहीं कही सकीए के गूंचड़ाओनी भूमिति ऊपर रहे तो बीजामां आपणे कही सकीए तारना आटानी संख्या ऊपर रहे कारण के जो प्रथम में तारना आटानी संख्या वधे तो बीजा ने कारण प्रथम कुल फ्लक्स वधे बीजा में तारना आटानी संख्या वधे तो बीजा ने कारण मळतुं चुंबकीय क्षेत्रनी प्रबळता वधे
અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે તો પણ આ પ્રથમને મળતું ચુંબકીય ફ્લક્સ વધે એટલે આ રીતે એ ગૂંચળાઓમાં તારના આંટાની સંખ્યા ઉપર આધાર રાખે એટલે ગૂંચળાઓમાં તારના આંટાની સંખ્યાઓ એના પર આધાર રાખે એ ઉપરાંત એ એમની વચ્ચેના પેલા માધ્યમના પ્રકાર ઉપર આધાર રાખે એટલે ત્રીજો તો કે માધ્યમનો પ્રકાર જે રીતે આપણે અગાઉ જોઈ ગયા કે હવા કે શૂન્ય અવકાશના બદલે નરમ લોખંડ મૂકીએ તો નરમ લોખંડની અંદર આપણને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે મળે અને એ પ્રબળતા વધુ મળે તો એ વાહિનીને પ્રેરકત્વ વધુ મળે આ ઉપરાંત હું એક વધારાનું કારણ કહી શકું કે એ ગૂંચળાઓના સાપેક્ષ નમન એના ઉપર આધાર રાખે એટલે કે બે ગૂંચળાના સમતલો વચ્ચેના ખૂણા ઉપર આધાર રાખે દાખલા તરીકે અહીંયા જો બંને ગૂંચળાઓના સમતલ આ રીતે પરસ્પર સમાંતર હોય તો ગૂંચળા એકનું ચુંબકીય ક્ષેત્ર એ ગૂંચળા બે સાથે લંબરૂપે સંકળાયેલું હોય અને લંબરૂપે સંકળાયેલું હોય તો આપણને જે બે ને ચુંબકીય ફ્લક્સ મળે એકને કારણે એ મહત્તમ મળે પણ એના બદલે એ બે ગૂંચળાઓના સમતલને સમાંતર રાખવાના બદલે આ રીતે આમ કંઈક કે બે વચ્ચે ખૂણો બનાવો ચાલે ખૂણો બનાવી શકે હવે શું થશે કે પહેલાના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો પડશે જેમાંનો એક ઘટક એટલે ગૂંચળા બેના સમતલને સમાંતર હોય કે જેના વડે ચુંબકીય ફ્લક્સ ના મળે બીજો ઘટક કે જે ચુંબક બેના સમતલને લંબ હોય એના વડે ચુંબકીય ફ્લક્સ મળે એટલે ઘટક વડે મળતું ફ્લક્સ એ મૂળ સદિશ વડે મળતા ફ્લક્સ કરતાં કેવું થઈ જાય ઓછું થઈ જાય એટલે આ રીતે જો બે વચ્ચેનો ખૂણો વધે તો એની ફ્લક્સની અંદર કંઈક ઘટાડો થઈ જાય અને ફ્લક્સ ઘટે તો એનું અન્યને પ્રેરકત્વ પણ ઘટી જાય એટલે આ રીતે અન્યની પ્રેરકત્વનો આધાર આ ચાર બાબતો ઉપર રહે કઈ ચાર બાબતો તો કે એક તો એ ગૂંચળાઓના પરિમાણ એટલે કે એમની ભૂમિતિ ઉપર બીજું તો કે ગૂંચળાઓ જે છે એમાં તારના આંટાઓની સંખ્યા પર ત્રીજું તો કે ગૂંચળાઓ વચ્ચે ઘેરાયેલા માધ્યમના પ્રકાર ઉપર અને ચોથું તો કે ગૂંચળાઓના સાપેક્ષ નમન ઉપર હવે આપણું આ જે સમીકરણ છે 5-1 બરાબર M12 ઇન્ટુ I2 ચલો આ સમીકરણ પરથી M12 ને સૂત્રનો કર્તા બનાવું તો 5-1 અપોન I2 તો આના પરથી મારે અન્યન્ય પ્રેરકત્વની વ્યાખ્યા આપવી હોય તો આપી શકાય જો શું વ્યાખ્યા આપી શકાય જુઓ કે આપણે M12 નું સૂત્ર જુઓ તો એ સૂત્રમાં ફાઈ એટલે એક ગૂંચળાનું ફ્લક્સ આઈ એટલે બીજાનો પ્રવાહ ચાલો આમાં છેદમાં I2 ની કિંમત 1 લઈ લો તો બીજા ગૂંચળાનું જે ફ્લક્સ છે એ આપણને તંત્રનું અન્યન્ય પ્રેરકત્વ આપે એટલે આનો અર્થ એ કે અન્યન્ય પ્રેરકત્વ માટે પહેલા તો તંત્રમાં તમારી પાસે બે ગૂંચળાઓ હોવા જોઈએ અને બંને ગૂંચળામાંથી પ્રવાહ પસાર થતા હોય બંને ગૂંચળાઓ એકબીજાને પરસ્પર ફ્લક્સ આપતા હોય માટે એકનો પ્રવાહ એક એક એકમ લો ત્યારે બીજા સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણને તંત્રનું અન્યન્ય પ્રેરકત્વ આપે એટલે કે વ્યાખ્યા શું આપી શકાય કે બે ગૂંચળાઓના તંત્રના એક ગૂંચળામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સને તે તંત્રનું અન્યન્ય પ્રેરકત્વ કહેવાય એટલે કે હું વ્યાખ્યા આ રીતે લખી શકું
કે બે ગૂંચડાઓ ના તંત્રના કોઈ એક ગૂંચડામાંથી પસાર થતા એકમ વિદ્યુત પ્રવાહ દીઠ તેના બીજા ગૂંચડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ ને તે તંત્રનું અન્યન્ય પ્રેરકત્વ કહેવાય. અન્યન્ય પ્રેરકત્વની આપણને એક વ્યાખ્યા મળે એટલે આને કહેવાય અન્યન્ય પ્રેરકત્વ. હવે બીજી વસ્તુ કે અહીંયા ફાઈ વન બરાબર એમ વન ટુ ઇન્ટુ આઈ ટુ, ચલો બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરો, એટલે કે અહીંયા સમયની સાપેક્ષે વિકલન કરતા હું આમ લખી શકું કે ડી ફાઈ વન અપોન ડી ટી ઇક્વલ ટુ એમ વન ટુ ઇન્ટુ ડી આઈ વન ડી આઈ ટુ બાય ડી ટી. જો અહીંયા એમ વન ટુ ને આપણે અચળ ગણી શકીએ આપેલા તંત્ર માટે, કારણ કે એમ વન ટુ નો આધાર કોના પર રહે છે, ગૂંચડાની ભૂમિતિ ઉપર. હવે જો એ ગૂંચડાઓના પરિમાણમાં ફેરફાર ના કરીએ તો આપેલા બે ગૂંચડાઓ માટે એના પરિમાણ તો અચળ જ રહે. એ ઉપરાંત એ આટાની સંખ્યાઓ પણ આપણે બદલતા ના હોય, વચ્ચેના માધ્યમ બદલતા ના હોય કે એમની વચ્ચેના સાપેક્ષ નમન બદલતા ના હોય તો આપેલા તંત્ર માટે અન્યન્ય પ્રેરકત્વ અચળ લે. હવે ફેરેડેના નિયમ પ્રમાણે ચલો તો ફેરેડેના નિયમ પ્રમાણે હું શું લખી શકું તો કે ડી ફાઈ વન અપોન ડી ટી બરાબર માઇનસ ઈ વન, અને માટે લખી શકાય કે ઈ વન ઇક્વલ ટુ માઇનસ એમ વન ટુ ડી આઈ ટુ અપોન ડી ટી. તો આના ઉપરથી પણ હું અન્યને પ્રેરકત્વની વ્યાખ્યા આપી શકું કે એમ વન ટુ બરાબર ઈ વન અપોન એટલે માઇનસ ઈ વન અપોન ડીઆઈ ટુ અપોન ડીટી. ચલો આ વ્યાખ્યા આપવામાં મારે શું કરવાનું કે ગૂંચડા બે ના પ્રવાહને એક એકમ લેવાના બદલે એના પ્રવાહના ફેરફારનો દર એક એકમ લેવાનો, અને એ વખતે પેલા ગૂંચડા એકમાં ચુંબકીય ફ્લક્સના બદલે શું લેવાનું, પ્રેરિત થતું ઈએમએફ. એટલે કે હું શું કહી શકું કે બે ગૂંચડાઓના તંત્રના વ્યાખ્યા તો પહેલાના જેવી જ થાય, માત્ર થોડા શબ્દો ફેરફાર થાય, કે બે ગૂંચડાઓના તંત્રના કોઈ એક ગૂંચડામાંથી પસાર થતા હવે એકમ વિદ્યુત પ્રવાહના બદલે વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ તેના બીજા ગૂંચડામાં, હવે એની સાથે સંકળાયેલા ફ્લક્સના બદલે શું કહેવાનું, તેના બીજા ગૂંચડામાં પ્રેરિત થતા ઈએમએફ ને તે ગૂંચડાઓના તંત્રનું અન્યન્ય પ્રેરકત્વ કહેવાય. એટલે કે વ્યાખ્યા હું આ રીતે લખી શકું કે બે ગૂંચડાઓના તંત્રના કોઈ એક ગૂંચડામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના
फेरफार ना एकम दर दीठ तेना बीजा गुंचड़ा में प्रेरित थता ही है में ते तंत्रनु अन्य अन्य प्रेरित होती हुए આ રીતે અન્ય અન્ય પ્રેરકત્વની બે પ્રકારે આપણે વ્યાખ્યા આપી શકીએ અને યાદ રાખજો કે બંનેની અંદર અહીંયા આપણે અન્ય અન્ય પ્રેરકત્વનો એકમ એટલે પ્રેરકત્વનો એકમ હેનરી મળે પણ એના ઉપરથી હું એક વસ્તુ કહી શકું કે અન્ય અન્ય પ્રેરકત્વનો એકમ હેનરી થવા માટે એક તો વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં હોવો જોઈએ સમય સેકન્ડમાં હોવો જોઈએ ईएमएफ वोल्ट में होवो जोईए के चुंबकीय फ्लक्स ए वेबर में होवो जोईए तो ए प्रेरकत्व नो एकम हेनरी लई शकाय एटले घणी वखत परीक्षक ऑब्जेक्टिव प्रश्न पूछतो होय छे के प्रेरकत्व नो एकम हेनरी क्यारे लई शकाय तेना माटे अहीं आगळ आंसर में जवाब आपी शकाय आंसर आपी शकाय के प्रवाह एम्पियर में चुंबकीय फ्लक्स है वेबर में तो प्रेरकत्व नो एकम हेनरी आवे अथवा तो प्रवाह एम्पियर में समय सेकंड में अने विद्युत चालक बल એટલે કે ईएमएफ એ વોલ્ટ માં હોય તો પ્રેરકત્વ નો એકમ હેનરી આવે એટલે આ રીતે આજના આપણા લેક્ચરમાં આપણે પ્રેરકત્વની અંદર વાત કરી અને પ્રેરકત્વના એક પ્રકાર એટલે અન્યને પ્રેરકત્વની વાત કરી હવે આવતી વખતના લેક્ચરમાં આપણે જોઈશું કે આવા બે સોલેનોઇડના જો આપણે એકની સાપેક્ષે બેનું કે બેની સાપેક્ષે એકનું અન્યને પ્રેરકત્વ શોધીએ તો એ બંનેની કિંમતો સરખી મળે એ કેવી રીતે સરખી મળે છે એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું ઉપરાંત આ પ્રેરકત્વનો બીજો પ્રકાર એટલે કે આત્મ પ્રેરકત્વ એ આપણે આવતી વખતે જોઈશું એટલે ત્યાં સુધી હવે રજા લઈએ આવજો ગુડ બાય